हेलो विद्यार्थी मित्रों, आज आपणे सूचकांकनी सौ प्रथम रीत एटले के अचल आधारनी रीते सूचकांकनी गणतरी करशुं। तमारा स्वाध्यायनी अंदर पाठ्यपुस्तकनी अंदर स्वाध्याय 1.1 जेनो सौ प्रथम दाखलो, तेमा तमारे लोकोने त्रण रीतथी दाखलो गणवानो छे, जेमा आपणे सौथी रीत नंबर एक अचल आधारनी रीते आजे दाखलानी गणतरी समजीशुं। तमने वर्ष 2008 થી લઈને 15 સુધીના વર્ષોના અલગ અલગ વેતન આપેલા છે। આ વેતન પરથી તમારે લોકોને સૂચકાંકની ગણતરી કરવાની છે। સૂચકાંકની ગણતરી કરતી વખતે સૌથી પહેલા તો આધાર વર્ષ તમારા માટે જરૂરી છે। તમને લોકોને દાખલામાં પાઠ્યપુસ્તકની અંદર જ્યારે તમને અસલ આધારની રીત લખી છે એની બાજુમાં વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લેવું એવું એની અંદર જણાવે છે, બરાબર। તો આપણે વર્ષ 2018 ના વેતનને આપણે આધાર તરીકે લેવાનું છે। સૂચકાંકનું સૂત્ર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 આ એનું સૂત્ર છે। આ સૂત્ર મુજબ આપણે હવે સૂચકાંકની ગણતરી કરવાની છે। વર્ષ 2008 થી લઈને 15 સુધી અહીંયા લખેલા છે, તેના અલગ અલગ જે જુદા વેતન આપેલા હતા તે 275, 284, 289, 293, 297, 313, 328 અને 345 જે અહીંયા લખેલા છે। હવે સૂચકાંકની ગણતરી કરીએ। સૌથી પહેલું વર્ષ એટલે કે વર્ષ 2008 નું વર્ષ છે એ આપણા માટે આધાર વર્ષ છે। અગાઉના વિડિયોમાં આપણે સૂચકાંકના લક્ષણો જોયા હતા, તેના પરથી આપણને ખબર જ છે કે સૂચકાંકમાં ગણતરીમાં આધાર વર્ષની માટેનું સૂચકાંક હંમેશા 100 હોય છે। પણ આ તો ખાલી આપણે સાબિત કરવા માટે એક વખત ગણતરી જોઈ લઈએ કે 275 આ વર્ષનું વેતન છે અને આધાર વર્ષ એટલે કે વર્ષ 2008 એ આધાર વર્ષ જ છે। તો 275 ભાગ્યા 275 ગુણ્યા 100 જેથી એનો સૂચકાંક 100 મળશે। ત્યારબાદ વર્ષ 2009 માટે સૂચકાંકની ગણતરી કરવાની છે, ત્યારે વર્ષ 2009 ની અંદર વેતન છે 284। હવે 284 એટલે કે ચાલુ વર્ષનો ભાવ થયો એટલે કે વેતન થયું, તો ચાલુ વર્ષના વેતનને આધાર વર્ષનું વેતન એટલે કે 2008 ના વેતન એટલે કે 275 વડે ભાગવાથી અને 100 વડે ગુણવાથી જે મળે છે તેને સૂચકાંક કહે છે। તો 284 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક 103.27 મળશે। ત્યારબાદ એવી જ રીતે વર્ષ 2010 જેનો વેતન આપેલું છે 289, ત્યારે 289 ભાગ્યા આધાર વર્ષનો સૂચક આધાર વર્ષનું વેતન આધાર વર્ષનું વેતન અચલ આધારની રીતની અંદર ક્યારે પણ આધાર વર્ષ બદલાશે નહીં, એટલે કે બધાના આધારમાં 275 લખવાના રહેશે। મિત્રો, તમારે બધાના આધારની અંદર 275 લખવાના રહેશે। સમજી ગયા? આ અચળ આધારની રીતમાં ક્યારેય આધાર વર્ષ બદલાતું નથી। અચલ, ચલ એટલે કે જેની કિંમતો બદલાતી જતી હોય, પણ અચલ એટલે કે જેની કિંમતો બદલાય નહીં, સ્થિર રહે, એટલા માટે અહીંયા અચલ આધારની રીત નામ આપવામાં આવ્યું છે। વર્ષ 2010 દરમિયાન 289 વેતન હતું, તેના ભાગ્યા આધાર વર્ષનો વેતન ગુણ્યા 100 એટલે કે તમને સૂચકાંક મળશે 105.09। તેવી જ રીતે વર્ષ 2011 ની અંદર વેતન આપેલું છે 293 ને આધાર વર્ષનો ભાવ વેતન 275 વડે ભાગવાથી અને 100 વડે ગુણવાથી સૂચકાંક મળશે 106.55। ત્યારબાદ વર્ષ 2012 જેનું તમને વેતન આપેલું છે 297 ભાગ્યા આધાર વર્ષનું વેતન 275 ગુણ્યા 100 કરવાથી તમને સૂચકાંક મળશે 108। ત્યારબાદ વર્ષ 2013 ની વાત કરીએ તો વર્ષ 2013 નું વેતન આપ્યું છે 313 ભાગ્યા આધાર વર્ષનું વેતન 275 ગુણ્યા 100 એટલે કે તમને સૂચકાંક મળશે 113.82। ત્યારબાદ વર્ષ 2014 જેનો વેતન આપેલું છે 328 ને
275 વડે ભાગવાથી અને 100 વડે ગુણતા તેનો સૂચકાંક મળશે 119.27. વર્ષ 2015 નું વેતન છે 342, તેને ભાગ્યા 275 ગુણ્યા 100 કરવાથી તમને સૂચકાંક મળશે 125.45. ફરી એક વખત મિત્રો, અચલ આધારની રીત મુજબ તમને જણાવેલ જે વર્ષ હોય તે વર્ષનું વેતન કે ભાવ જે પણ તમને આપેલું હોય તે આધાર તરીકે દરેક વર્ષ માટે સરખું રહેશે. અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાશે નહીં. આ રીતે તમારે સૂચકાંકની ગણતરી કરવાની રહેશે.